હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 વિષય BA ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા, તેના વિશે આપણે ભણી રહ્યા છીએ અને આગળના ઘણા વિડીયોની અંદર આપણે ઘણી બધી વાત કરી ચૂક્યા છીએ. અને આજનો આપણો સવાલ છે, આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક કંઈક આ રીતનો છે, તકરાર નિવારણ સંસ્થાઓ વિશેની સમજણ. અને ધારો કે કોઈ પણ કસ્ટમર છે અથવા તો કોઈ ગ્રાહક છે, એની સાથે કંઈક છેતરપિંડી થાય છે અથવા તો એની સાથે કંઈક એવી રીતે નુકસાની જાય છે કે જે માલ ખરીદેલો છે એના બદલામાં એને નુકસાન જાય છે, તો એના વળતર મેળવવા માટે એ કઈ જગ્યાએ જઈ શકે અથવા તો એ જે નુકસાન થયેલું છે એનું વળતર મેળવવું હોય તો ગ્રાહક કોનો દરવાજો ખખડાવી શકે અને પરિણામે તેને જે નુકસાન થયેલું છે તેનું વળતર મળે, તો તે બાબત વિશે આપણે ચર્ચા વિચારણા કરવાની છે. તો શરૂઆત કરીએ તકરાર નિવારણ સંસ્થાઓની અંદર, તો કે એની સમજણ આપણે આગળના વિડીયોની અંદર વાત કરી ગયા મિત્રો, કે ગ્રાહકને માત્ર ને માત્ર ચીજ વસ્તુ અથવા તો સેવા અથવા તો પેદાશ ખરીદવામાં અત્યારે રસ છે, એની સાથે કોઈક નુકસાની થાય છે તો ઘણા બધા એવું વિચારી લે છે કે છોડો ને, જે થયું તે થયું, હવે આગળ આપણે થોડુંક ધ્યાન રાખીશું એમ. તો એવું સમજીને એ જે વેચનાર છે એ વ્યક્તિ સમક્ષ દાવો કરતા નથી અથવા તો એ દાવો કરવા માટે કેપેબલ હોતા નથી અથવા તો એવું વિચારે કે ક્યાં આપણી પાસે સમય છે અથવા તો ક્યાં આપણી પાસે એટલી બધી નાણાકીય સગવડ છે કે જ્યારે આપણે આવા બધા દાવાઓ કરીએ તો એની અંદર આપણને સફળતા મળે. તો આવા બધા ઘણા બધા પ્રશ્નો હોય છે કે જેના કારણે આ બધી પ્રક્રિયાઓ અથવા તો પ્રોસેસ હાથ ધરાતી નથી. પરંતુ અમુક સમય કેવો હોય છે કે જેની અંદર કંઈક મોટા પ્રમાણમાં નુકસાની થાય છે અથવા તો મોટા પ્રમાણની અંદર છેતરપિંડી થયેલી હોય, તો એવા સમયગાળા દરમિયાન જેને નુકસાન થયેલું છે એટલે કે એવો ગ્રાહક જે છે એ ગ્રાહક ત્રણ રીતે પોતાની સાથે થયેલા નુકસાનીનું વળતર મેળવવા માટે કામગીરી કરી શકતા હોય છે. તો એ કઈ ત્રણ પ્રક્રિયા છે અથવા તો કયા ત્રણ સ્તર છે? તો પહેલું સ્તર આવે છે જિલ્લા કક્ષાએ, ત્યારબાદ બીજું સ્તર આવે છે રાજ્ય કક્ષાએ, અને અંતિમ સ્તર છે તો કે રાષ્ટ્રીય કક્ષાએ. આ ત્રણ કક્ષાએ શું કરી શકે છે કે જેને છેતરપિંડી થયેલી હોય તો એ પ્રમાણે જે તે જગ્યાએ તે રજૂઆત કરી શકે છે. એટલે કીધું છે કે ગ્રાહક ફરિયાદ નિવારણ માટે ટોટલ કેટલા સ્તર છે? તો કે ત્રણ સ્તરની રચના થયેલી છે, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. બરાબર. તો આ જે જિલ્લા આયોગની શરૂઆત ક્યારે થઈ એ પણ આપણે આપણા આગળના જે બધા વિડીયોઝ છે એની અંદર વાતચીત કરી ચૂક્યા છીએ, અને વધારે તમારે જોવું હોય અથવા તો જાણવું હોય તો એ આપણા પ્રીવિયસ વિડીયો તમે જોઈ શકો છો. બરાબર. તો સવાલ તરફ આગળ વધીએ. તકરાર નિવારણ માટેની ત્રિસ્તરીય પદ્ધતિની સમજણ આપો. આવી રીતનો પ્રશ્ન પૂછાય તો તમારે એની અંદર કઈ રીતે સવાલનો જવાબ લખવાનો, અથવા તો એવું પણ પૂછાય કે જિલ્લા કક્ષાનું આયોગ સમજાવો, અથવા તો કોઈ સ્પેસિફાઈડ એક તમને પૂછી શકે કે રાજ્ય કક્ષાના આયોગ વિશે તમે સમજણ આપો, તો જે પ્રમાણે પૂછાય તે પ્રમાણે તમારે એ સવાલનો જવાબ લખવાનો થતો હોય છે. તો શરૂ કરીએ મિત્રો, તકરાર નિવારણ માટે ત્રિસ્તરીય પદ્ધતિની સમજણ. તો એની અંદર પહેલું સ્તર આવે છે જિલ્લા કક્ષાએ. આ ત્રણે ત્રણ શું છે? તો કે કક્ષા છે અથવા તો સ્તર છે. કે કોઈ પણ વ્યક્તિને નુકસાન થાય છે અથવા તો તેની સાથે છેતરપિંડી થાય છે તો એવા સમયગાળા દરમિયાન એ વ્યક્તિ નુકસાની વળતર કઈ રીતે મેળવી શકે, તો કઈ જગ્યાએ જઈને એને કામગીરી કરવાની થાય? તો પહેલું આવે છે તો એ છે જિલ્લા કક્ષાએ. તો સમજવાની કોશિશ કરીએ, જિલ્લા કક્ષાનું જે આયોગ છે એ કયું સ્તર કહેવાય છે? તો કે એને પ્રાથમિક સ્તર તરીકે ઓળખવામાં આવે છે, અને દરેક જિલ્લાની અંદર તે શું હોય છે? તો કે સ્થાપિત હોય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિને નુકસાની થાય તો એ જિલ્લા કક્ષાએનું જે આયોગ છે, બરાબર, એટલે કે જિલ્લા કક્ષાએ જે આયોગ રચવામાં આવેલું છે એ પ્રાથમિક સ્તરનું આયોગ છે, અને ત્યાં તે વ્યક્તિ કે જેની સાથે છેતરપિંડી થયેલી છે એ વ્યક્તિ ત્યાં શું કરી શકે છે? તો કે રજૂઆત કરી શકે છે. તેની સ્થાપના કોણ કરતું હોય છે? તો કે રાજ્ય સરકાર દ્વારા આ જે જિલ્લા આયોગ છે, જિલ્લા કક્ષાનું જે આયોગ છે એની સ્થાપના કરવામાં આવે છે. અને તેની અંદર ટોટલ કેટલા વ્યક્તિઓ હોય છે? તો કે ત્રણ વ્યક્તિઓની શું હોય છે? તો કે કમિટી હોય છે, કે પ્રમુખની સાથે બીજા બે વ્યક્તિઓ હોય છે. એક પ્રમુખ તો હોય જ છે, પ્રમુખની સાથે બીજા કેટલા વ્યક્તિઓ હોય છે? બે. એટલે બે અને પ્રમુખ એક, એટલે કેટલા વ્યક્તિઓ થયા? તો કે ટોટલ ત્રણ વ્યક્તિઓની શું હોય છે? એક નાની એવી પેનલ હોય છે કે જે આખું જિલ્લા કક્ષાનું જે આયોગ છે એની શું કરતા હોય છે? તો કે દેખરેખ રાખતા હોય છે અને સંભાળ રાખતા હોય છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિને નુકસાની થયેલી છે અથવા તો તેની સાથે છેતરપિંડી થયેલી છે એવા કોઈ કેસીસ આવે છે તો એ બધું હેન્ડલ કરવાની કામગીરી કોની હોય છે? તો એમની. અને આ જે નિમણૂક કરવામાં આવે છે કુલ ત્રણ વ્યક્તિઓ હોય છે, એ ત્રણ વ્યક્તિઓની અંદર એક વ્યક્તિ કોણ હોય છે? તો કે મહિલા હોય છે.
ત્રણે ત્રણ વ્યક્તિ કોઈ મેલ સ્ટાફ હોતા નથી અથવા તો ત્રણે ત્રણ કોઈ ફિમેલ નહીં, પરંતુ ત્રણમાંથી ઓછામાં ઓછા કેટલા? તો કે એક વ્યક્તિ કેવી હોવી જોઈએ? તો કે મહિલા હોવી જોઈએ. જે પ્રમુખની સાથે બીજા બે વ્યક્તિઓ છે એમાંથી એક વ્યક્તિ કોણ હોય છે? તો કે મહિલા હોય છે. અને આ જે પ્રમુખની જે નિમણૂક છે એ પ્રમુખની નિમણૂક કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર દ્વારા તેની નિમણૂક કરવામાં આવતી હોય છે. કોઈ એલફેલ બરાબર એવા વ્યક્તિઓની એની અંદર નિમણૂક નથી થતી, પરંતુ તેની અંદર જે રાજ્ય કક્ષાએ નિમણૂક કરવામાં આવે છે એવા વ્યક્તિ કોણ હોય છે? તો કે એના પ્રમુખ તરીકે ચૂંટાતા હોય છે અથવા તો પ્રમુખ તરીકેની એ જવાબદારીઓ સંભાળતા હોય છે. અને જેની અંદર પ્રમુખનું સ્થાન કોણ લઈ શકે? કે આપણને એમ થાય કે જિલ્લા કક્ષાનું જે આયોગ છે એની અંદર પ્રમુખ બનવા માટે જે કોઈ પણ કેપેબલ વ્યક્તિ હોય એનું કંઈક એ પ્રમાણેની લિમિટેશન હોવી જોઈએ, અથવા તો એનું કઈ રીતની કામગીરી હોઈ શકે, અથવા તો એ કોણ વ્યક્તિ આ પ્રમાણેની કામગીરી કરી શકે કે જે પ્રમુખ તરીકે ઓળખાય. તો એની અંદર જે ન્યાયતંત્રના અનુભવી હોય, ન્યાયતંત્રના એટલે કે કોર્ટના, તે સિવિલ કોર્ટ હોય કે કોઈ પણ કોર્ટ હોય, એના જે ન્યાયમૂર્તિ એટલે કે ન્યાયાલયના જે ન્યાયાધીશ હોય, જે જજ હોય, એ જે કામગીરી કરતા હોય એવા વ્યક્તિની સામાન્ય રીતે આના પ્રમુખ તરીકે ચૂંટણી થતી, પ્રમુખ તરીકે તે ચૂંટાતા હોય છે અથવા તો પ્રમુખ તરીકેની એ જવાબદારી સંભાળતા હોય છે. અને આ જે જિલ્લા કક્ષાનું આયોગ છે એની અંદર કેટલા રૂપિયાનું નુકસાની હોય અથવા તો કેટલા રૂપિયાનું નુકસાન થયું હોય તો ત્યાં સુધીમાં તમે ત્યાં અરજી કરી શકો? તો એ છે કે 20 લાખ રૂપિયા સુધીનું જો નુકસાની થતી હોય તો કોઈ પણ વ્યક્તિ કે જેને નુકસાન થયેલું છે એવા વ્યક્તિ ક્યાં રજૂઆત કરી શકે છે? તો કે જિલ્લા કક્ષાનું જે આયોગ હોય, જિલ્લા કક્ષાનું આયોગ ફોરમ છે, ત્યાં વ્યક્તિ રજૂઆત કરી શકતા હોય છે. બરાબર, 20 લાખ રૂપિયા સુધીનું હોય તો. અને આ પ્રમાણેની અંદર શું થતું હોય છે કે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે આ જે જિલ્લા ફોરમ હોય છે એ જે તે નુકસાન થયેલી છે એવો કોઈ પણ માલ હોય અથવા તો જે પ્રમાણેનું નુકસાન છે તો એ માલને અમુક લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ માટે મોકલતા હોય છે. અને ત્યારબાદ તેના જે બધા રિપોર્ટ આવતા હોય છે એ રિપોર્ટ ઉપર જે પ્રમુખ અને પ્રમુખની સાથે રહેલા જે અન્ય વ્યક્તિઓ છે એ બધી એની અંદર શું કરતા હોય છે? તો કે કેસ સ્ટડી સોલ્વ કરતા હોય છે. એટલે કે કઈ રીતની પ્રોસીજર છે અથવા તો કેટલું નુકસાન થયેલું છે કે કઈ રીતની લેબમાંથી બધી ઇન્ફોર્મેશન મળે છે એ બધી બાબતો જોઈ વિચારી અને ત્યારબાદ જ પોતાના જે નિર્ણયો હોય એ નિર્ણયો સંભળાવતા હોય છે. એટલે કે ફરિયાદી પક્ષને અને જે પક્ષે ફરિયાદ કરેલો છે તે અને જેના સમક્ષ ફરિયાદ કરવામાં આવેલી છે તે બંને પક્ષની બધી બાબતો સાંભળી ત્યારબાદ જ કોઈ પણ પક્ષે નિવારણ આપવામાં આવતું હોય. હવે એમ થાય કે જે વ્યક્તિએ વળતર માટેનું જે એક આયોગને સ્થાપના કરે, આયોગને રજૂઆત કરેલી છે, હવે એ આયોગ તરફથી જે જવાબ મળે છે એટલે કે જિલ્લા કક્ષાએ જેણે ફરિયાદ કરેલી છે એ ફરિયાદી છે, તો એ વ્યક્તિને જે જવાબ મળે છે અને ચુકાદો આવે છે, ધારો કે જે વેચનાર વ્યક્તિ હતા એની તરફેણમાં અને અહીંયા એવું લાગે છે કે એને અસંતોષ થાય છે, જે વ્યક્તિએ ફરિયાદ કરેલી છે એ વ્યક્તિને અસંતોષ થાય છે અથવા તો બેમાંથી કોઈ પણ એક પક્ષકારને જ્યારે અસંતોષ થાય તો હવે તે શું કરી શકે? તો જ્યારે એ સુનાવણી થાય છે એના 30 દિવસની અંદર એ તે શું કરી શકે છે? તો કે રાજ્ય કક્ષાએ ફરી વખત એ નોટિસ મોકલી શકે છે અને રાજ્ય કક્ષાએ ફરી વખત તે દાવો કરી શકે છે. એટલે આ આખો કેસ હવે રાજ્ય સરકાર જિલ્લા કક્ષાએથી ક્યાં જશે? તો કે રાજ્ય કક્ષાએ જશે. તો જોઈએ મિત્રો હવે રાજ્ય કક્ષાની પ્રોસીજર શું હોય છે તે. તો કે રાજ્ય કક્ષાનું જે આયોગ છે એ દરેકે દરેક રાજ્યની અંદર શું હોય છે? તો કે સ્થાપવામાં આવેલું હોય છે અને એ સ્થાપવાની જવાબદારી પણ જે તે રાજ્યની બનતી હોય છે અને એ રાજ્ય સરકાર શું કરે છે? તો કે તેની સ્થાપના કરતા હોય છે. તેની અંદર પણ પ્રમુખ સાથે કેટલા બે વ્યક્તિઓ જોડાયેલા હોય છે, એટલે કે એની પણ પેનલ કેટલા વ્યક્તિની બનેલી હોય? તો કે પ્રમુખની સાથે બીજા બે અન્ય વ્યક્તિ, એટલે કે ટોટલ કુલ 3 વ્યક્તિઓની એની પેનલ બનેલી હોય છે અને એની અંદર પણ એક સભ્ય હોય એ કોણ હોય છે? તો કે એક સભ્ય મહિલા તરીકે નિમણૂક થયેલા હોય છે. અને તેની અંદર જે પ્રમુખ છે એ પ્રમુખની નિમણૂક કોણ કરે છે અથવા તો એ પ્રમુખ કેવા વ્યક્તિ હોય છે? તો કે જજ હોય છે. એટલે કે કોઈ પણ એક કોર્ટના જજ હોઈ શકે કે જે ન્યાયમૂર્તિના ન્યાયતંત્રના અનુભવી વ્યક્તિઓ હોય એવા વ્યક્તિઓની તેમાં પ્રમુખ તરીકે શું કરવામાં આવે છે? તો કે સ્થાપના થતી હોય છે. અને રાજ્ય કક્ષાએ આનું જે આયોગ છે એ આયોગની અંદર કેટલા રૂપિયા સુધીની નુકસાની ગઈ હોય તો ત્યાં રજૂઆત કરવામાં આવે અથવા તો ત્યાં રજૂઆત સાંભળવામાં આવે છે? તો કે રૂપિયા 20 લાખથી લઈને 1 કરોડ સુધીના કોઈ પણ નુકસાની વળતરના જે દાવાઓ હોય એ બધા દાવાઓ ક્યાં સાંભળવામાં આવે છે? તો કે રાજ્ય કક્ષાનું જે આયોગ હોય ત્યાં આ બધા પ્રકારના દાવાઓની ચૂકવણી અથવા સુનાવણી અથવા તો ત્યાં તેની રજૂઆત કરવામાં આવતી હોય છે.
ધારો કે હજી અહીંયા પણ કોઈ વ્યક્તિને સંતોષ થતો નથી એટલે કે અસંતોષની લાગણી ઊભી થાય છે તો એવા સમયગાળા દરમિયાન શું કરી શકે જેને અસંતોષ થયેલો છે તે વ્યક્તિ તો એ વ્યક્તિ ત્યાંથી લઈને રાજ્ય કક્ષાથી લઈને શું કરશે તો કે રાષ્ટ્રીય કક્ષાનું જે આયોગ છે ત્યાં પણ જઈ શકે એટલે એવું નથી કે એક જગ્યાએથી સુનાવણીનો જવાબ આવી ગયો એટલે એ હવે આગળ ન જઈ શકે જિલ્લા કક્ષાએ એને અસંતોષ થાય તો રાજ્ય કક્ષાએ જાય રાજ્ય કક્ષાએ પણ અસંતોષ થાય તો તેણે ક્યાં જવાનું તો કે રાષ્ટ્રીય કક્ષાએ તેણે જવાનું થતું હોય છે અને તેની સ્થાપના કરવાની જવાબદારી કોની બનતી હોય છે તો કે કેન્દ્ર સરકારની કેન્દ્રમાં જે સરકાર હોય એ કેન્દ્ર સરકારની શું બને છે તો કે જવાબદારી બને છે રાષ્ટ્રીય કક્ષાનું આયોગ બનાવવાની અથવા તો રાષ્ટ્રીય કક્ષાના આયોગની સ્થાપના કરવાની તેની અંદર પ્રમુખ સાથે બીજા અન્ય ચાર વ્યક્તિઓ હોય અહીંયા આપણે જોઈ ગયા હતા કે જેની અંદર પ્રમુખ સાથે કેટલા વ્યક્તિઓ હતા બે વ્યક્તિઓ હતા અને એમ મળીને કુલ ટોટલ ત્રણ થતા હતા જ્યારે રાષ્ટ્રીય કક્ષાનું જે આયોગ છે એની અંદર પ્રમુખ એક વ્યક્તિ અને એની સાથે બીજા ચાર વ્યક્તિ મળીને ટોટલ કેટલા સભ્યો હોય છે તો કે પાંચ સભ્યો હોય છે અને તેની અંદર પણ એક મહિલા સભ્યને સ્થાન આપવામાં આવે છે એટલે કે કમિટી જે મેમ્બર હોય છે કમિટીના સભ્યો કેટલા હોય છે ટોટલ પાંચ અને એની અંદર એક મહિલા સભ્ય હોય છે અને તેના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે તો કે સુપ્રીમ કોર્ટના પ્રવર્તમાન એટલે કે સુપ્રીમ કોર્ટના જજ જે હાલમાં કાર્યરત જજ હોય તે અથવા તો જે નિવૃત્ત થઈ ગયેલા વ્યક્તિ છે એ નિવૃત્ત વ્યક્તિઓની શું કરવામાં આવે છે તો કે રાષ્ટ્રીય કક્ષાના આયોગની જે પ્રમુખ તરીકેની એને જવાબદારી સોંપવામાં આવતી હોય છે અને રાષ્ટ્રીય કક્ષાના આયોગની અંદર કેટલા રૂપિયા સુધીના જો કોઈ કેસીસ હોય તો ત્યાં સાંભળવામાં આવે છે અથવા તો કેટલા રૂપિયા સુધીના આવા બધા જે વ્યવહારો હોય કે ત્યાં સાંભળવામાં આવે તો કે એક કરોડ રૂપિયાથી વધુના જે નુકસાની વળતરના દાવાઓ હોય છે એ અહીંયા રાષ્ટ્રીય કક્ષાએ સાંભળવામાં આવે છે બરાબર અને ધારો કે હજી અહીંયા પણ કોઈ વ્યક્તિને અસંતોષ થાય છે તો આવા વ્યક્તિઓ ક્યાં જઈ શકે છે તો કે સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકે છે અને સુપ્રીમ કોર્ટની અંદર જઈને એ પોતાના ન્યાય માટે શું કરી શકે છે તો કે અરજી કરી શકે છે એટલે ઇનશોર્ટ આપણે એવું અહીંયા કહી શકીએ અથવા તો એવું માની શકાય કે કોઈ વ્યક્તિને જિલ્લા કક્ષાએ મજા ન થાવતી તો એટલે કે સંતોષ નથી થતો તો એ ક્યાં જાય છે તો કે રાજ્ય કક્ષાએ રાજ્ય કક્ષાએ પણ પોતાને અસંતોષની લાગણી થાય છે તો એ રાષ્ટ્રીય કક્ષાએ જાય છે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ એને અસંતોષ થાય તો એ સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકે છે પરંતુ એની અંદર પણ જે એના બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે કે કેટલા રૂપિયા સુધીની અરજીઓ ક્યાં કરી શકાય કઈ રીતની કરી શકાય એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જે તે અરજી કરનાર વ્યક્તિએ જવાનું થતું હોય છે બરાબર તો આ મુદ્દાની અંદર ખ્યાલ આવે છે મિત્રો તો આ પ્રશ્નને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મળીએ મિત્રો હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો જોડાયેલા રહો અને સંકળાયેલા રહો એકમાત્ર આપણી યુટ્યુબ ચેનલ આર્યમ એજ્યુકેશન થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો